नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, गुड मॉर्निंग। आज आप धोरण 5 विषय हिंदी एमनी अंदर जोवानो छे व्याकरण विभाग। अने व्याकरण विभाग में आप हवे जोवानो छे निबंधनो बीजो टॉपिक मेरा गाव। व्याकरण विभाग ने अंदर आपणे आगळ केटला टोटल थशे 3 टॉपिक थया छे। पहेलू समानार्थी, विरुद्धार्थी अने निबंध में पहेलो कयो निबंध हतो जोयो छे ने वीडियो तमे, तो पहेलो कयो निबंध हतो? तो के पहेलो निबंध हतो पेड़ हमारे मित्र, के जेमनी अंदर आपणे वृक्षोनी वात करेली हती। तो हवे आपणे जोवानो छे मेरा गाव। तो मेरा गाव एटले के मारुं गाम, आपणुं गाम केवुं छे, આપણા ગામની અંદર શું શું ખાસિયતતા છે એમના વિશે આપણે આજે જોવાનો છે। અને મને એવી આશા છે કે આગળ મેં જે રીતે કીધેલું હતું એ જ રીતે તમે લખ્યું હશે, અને જે પણ ટોપિક આપણા છે એ બધા જ વ્યવસ્થિત સારા અક્ષરે તમે તમારી બુકમાં લખેલા હશે। તો હવે આપણે આમાં આગળ જોઈશું મેરા ગામ એટલે કે મારું ગામ। આગળ મેં તમને જણાવેલું જ હતું કે આપણે બુકની અંદર કઈ રીતે લખવાનું છે, એક લાઇન છોડીને બીજી લાઇનની અંદર લખવાનું છે। જેમ કે આપણે આ પેજ છે તો પેજની અંદર તમારે આ લાઇનમાં લખ્યું હોય પેરેગ્રાફ પાડીને, તો પછી આ લાઇન તમારે શું કરવાની છે, છોડી દેવાની છે, અને આ નીચેની લાઇનથી લખવાનું રહેશે। આ રીતે જ બધાની બુકની અંદર પણ લખાયેલું હોવું જોઈએ। કેમ આવી રીતે કરાવું છું કે જો તમે આ નિબંધને આવી રીતે વ્યવસ્થિત લખશો તો તમને શું થશે, વાંચવામાં મજા આવશે। તો હવે આપણે આગળ જોઈએ તો એમાં પેરેગ્રાફ પાડવાનો છે મેરા ગાવ। મેરા ગાવ પવિત્ર ગોદાવરી, પવિત્ર ગોદાવરી નદી કે તટ પર બસા હુઆ હે, કે મારું ગામ પવિત્ર ગોદાવરી નદીના કિનારે વસેલું છે। મેરે ગાંવ કે ચારો ઓર હરિયાલી હે। મેરે ગાંવ કે મારા ગામની ચારો ઓર શું છે, હરિયાળી ને હરિયાળી જ છે। મેરે ગાંવ કા નામ રામપુર હૈ, ક્યાં હૈ, રામપુર હૈ। બધાએ આ જ નામ લખવાનું છે, પોતાના ગામનું નામ લખવાનું નથી। તો કે પહેલા પેરેગ્રાફમાં આપણને કીધેલું છે કે મારું ગામ પવિત્ર ગોદાવરી નદીના કિનારા ઉપર આવેલું છે, મારા ગામની ચારે બાજુ હરિયાળી છે, ઓર મેરા ગામ કા નામ ક્યાં હૈ, રામપુર હૈ, મેરે ગામ કા ગાંવ કા નામ રામપુર હૈ। હવે આપણે જોઈશું બીજો પેરેગ્રાફ। તો બીજા પેરેગ્રાફને અહીંયા નીચેથી જ લખવાનું છે, આઝાદી કે બાદ મેરે ગાંવ મેરે ગાંવને બહુત તરક્કી કે આઝાદી પછી મારા ગામે ખૂબ જ તરક્કી કરેલી છે, એટલે એમાં ખૂબ જ વિકાસ થયેલો છે। ગાંવ કે દક્ષિણી હિસ્સે મેં પંચાયત ઘર
है कि गामना दक्षिण हिस्सा में शू आवेलू छे, पंचायत घर आवेलू छे। पंचायत घर, सॉरी अहीं आपणे लखवानुं छे पंचायत घर के पास ही पुस्तकालय और वाचनालय है। કે અહીંયા આપણને બે વસ્તુ ત્રણ વસ્તુ બતાવી દીધેલી છે કે ગામની દક્ષિણ દિશાની અંદર પંચાયત ઘર પણ આવેલું છે અને ઘરની બાજુમાં જ પુસ્તકાલય પણ આવેલું છે, એટલે કે પુસ્તકોનો ભંડાર આવે તે ઘર પણ છે અને પુસ્તકાલય પણ છે અને એની બાજુમાં વાંચનાલય એટલે કે લાઇબ્રેરી પણ આવેલી છે। મેરે ગાંવ મેં बहुत पुराना और प्रसिद्ध राम मंदिर है। કે મારા ગામની અંદર ખૂબ જ પુરાણું એટલે ખૂબ જ જૂનું અને પ્રસિદ્ધ રામ મંદિર આવેલું છે। સુબહ સુબહ ઓર શ્યામ આરતી કે સમય બહુત भीड़ होती है। ये सवारे ने सांजे आरती ना समय खूबज भीड़ थाई छे। केम केम के त्यां इशू छे, गाम जे मंदिर छे मंदिर खूबज प्रसिद्ध छे अने प्रसिद्ध ना कारणे आजूबाजूना लोको होय छे जोवा माटे आवे छे अने दर्शन पण करे छे। तो सवारे ने सांजे त्यां आरती ना समय खूबज भीड़ थाय छे। રામનવમી કે અવસર પર મંદિર કે પાસ ભારી મેલા લગતા હે। કે રામનવમી જ્યારે હોય છે ત્યારે મંદિરની બાજુમાં ખૂબ જ મોટો મેળો ભરાય છે। તો આઝાદી કે બાદ મેરા ગામને બહુત હી તરક્કી કી હૈ કે આઝાદીના સમય પછી મારા ગામે ખૂબ જ તરક્કી કરેલી છે। ગાંવ કે દક્ષિણ હિસ્સે મેં પંચાયત ઘર કે પાસી પુસ્તકાલય ઓર વાંચનાલય હે કે શું કીધેલું છે કે દક્ષિણ દિશા બાજુ પુસ્તકાલય વાંચનાલય બે વસ્તુ આવેલી છે અને કોની બાજુમાં આવેલું છે તો કે પંચાયત ઘરની બાજુમાં જ આવેલી છે। મેરા ગામ મેં બહુથી પુરાના ઓર પ્રસિદ્ધ રામ મંદિર હૈ કે મારા ગામમાં ખૂબ જ જૂનું રામ મંદિર આવેલું છે ઓર પ્રસિદ્ધ પણ છે। પ્રસિદ્ધ એટલે કે નામગાર પણ છે કે આજુબાજુના લોકો આજુબાજુના ગામના લોકો આજુબાજુના શહેરના લોકો પણ આ મંદિરમાં દર્શન કરવા આવે છે। સુબહ શ્યામ આરતી કે સમય બહુત ભીડ હોતી હૈ કે સવારે સાંજે આરતીના સમયે ખૂબ જ ભીડ હોય છે। આપણે પણ ઘણા બધા મંદિરે જતા હોઈએ તો આપણે શું કરીએ તે આરતીના સમયે જઈએ। આપણે બધાની અંદર માન્યતા છે કે આરતીના સમયે આપણે ત્યાં દર્શન કરીએ તો એ ખૂબ જ લાભદાયક છે, સારા ગણવામાં આવે છે। તો આરતીના સમયે ખૂબ જ ત્યાં ભીડ હોય છે। રામનવમી કે અવસર પર મંદિર કે પાસ ભારી મેળા હોતા હૈ કે રામનવમીના દિવસે શું હોય છે મંદિરની બાજુમાં ખૂબ જ મોટો મેળો વિશાળ મેળો ભરાયેલો હોય છે। હવે એમના પછીનો ટોપિક આપણે જોઈશું મેરે ગામ મેં લગભગ
2000 लोग लोगों की आबादी है कि मारा गामनी अंदर केटला लोको रहे छे 2000 लोको रहे छे लगभग कीधु छे એટલે કે આમ પ્રોપર આપણને આંકડો નથી આપી દીધો કે એટલા જ લોકો પણ લગભગ કે એટલા હશે એમ અંદાજ મારીને ઉનમે જ્યાદાતર લોગ કિસાન ગામમાં આપણે મોટા ભાગે કોણ હોય છે ખેડૂતો કિસાન હે ઉનકે અલાવા ગાંવ મેં લુહાર કુંહાર બઢઈ દરજી ધોબી નાઈ આદિ થી રહેતે गांव के लोग बहुत सीधे सादे और मेहनती वे आज भी पुराने रीति रिवाज के पुराने रीति रिवाजों को मानते हैं फिर भी पुराने रीति रिवाज को मानते हैं फिर भी उनके विचार प्रगतिशील પ્રગતિશીલ હે શું કીધું છે ત્રીજા પેરેગ્રાફની અંદર કે મેરે ગામ મેં લગભગ 2000 લોગ કી આબાદી હૈ કે મારા ગામની અંદર લગભગ તમને કીધું છે કે લગભગ અંદાજિત 2000 લોકો રહે છે ઉનમેં જ્યાદાતર એમાં વધુ પ્રમાણમાં કોણ છે કિસાન હૈ કે એની અંદર વધુ પ્રમાણની અંદર કોણ રહે છે ખેડૂતો રહે છે ઉનકે અલાવા કે ખેડૂતોથી બીજા કોણ રહે છે મોટા ભાગના ખેડૂતો છે અને જે હવે થોડાક ભાગના બાકી છે એમાં કોણ કોણ હોય છે તો એમની અંદર લુહાર કુંભાર દરજી ધોબી નાય બઢઈ આદિ રહેતે હે કે એની અંદર કુંભાર લુહાર ધોબી ને બધા જ રહે છે દરજી અને આદિ એટલે કે એનાથી પણ વિશેષ બીજા પણ રહે છે ગામ કે લોક બહુત સીધે સાધે ઓર મહેનતી હૈ કે ગામના લોકો ખૂબ જ સીધા સાદા અને મહેનતી હોય છે ગામ કે લોક બહુત સીધે સાધે ઓર મહેનતી હૈ વે આજ ભી પુરાને રીતિ રિવાજો કો માનતે હૈ તેજે આજે પણ જૂના જમાનાના રીતિ રિવાજો માને છે ફિર ભી ઉનકે વિચાર પ્રગતિશીલ હૈ કે તો પણ એમના વિચારો કેવા છે પ્રગતિશીલ જ છે એ ભલે જૂની રૂઢીને માનતા હોય પણ એમના વિચારો તો પ્રગતિને જ લગતા હોય છે હવે આપણે આગળનો ટોપિક જોવાનો છે તો કે આગળના ટોપિકમાં આપણે પેરેગ્રાફ પહેલાં પાડીશું
रामपुर गांव एक रामपुर गांव में एक प्राथमिक शाला है। કે રામપુર ગામની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે। ગામ મેં એક છોટા સા અસ્પતાલ હે। કે ગામની અંદર એક નાનું એવું અસ્પતાલ એટલે કે હોસ્પિટલ છે। વહા ગાંવ કે મરીઝો કા બહુત कम पैसों से कम पैसों में इलाज किया जाता है। गांव चार पांच दुकाने हैं। के गामनी अंदर चार पांच दुकानों छे। हर रविवार को गांव में बड़ा बाजार लगता है। के हर रविवारे शुं होय छे मोटी बाजार भराय छे। गांव में पशुओं की संख्या गांव में पशुओं की संख्या भी अच्छी है। कि गांव की अंदर पशुओं की संख्या पण खूब मोटा प्रमाण में एटले कि सारी एवी छे। कुछ सब्जियां तथा दूध सहकारी समिति द्वारा शहरों में ब्रिकी के लिए भेजा जाता है। कि रामपुर गांव में एक प्राथमिक शाला है। कि रामपुर गांव में अंदर एक प्राथमिक शाला आवेली छे। गांव में एक छोटा सा अस्पताल है। कि गांव में अंदर एक नानू एवं हॉस्पिटल आवेलू छे। वहाँ गांव के मरीजों का बहुत कम पैसों में इलाज किया जाता है। कि त्यां गामनी अंदर मरीजों जो दर्दी होय छे इमने खूबज ओछा पैसा नी अंदर इलाज करी देवामां आवे
છે. ગામમાં ચાર પાંચ દુકાન હૈ કે ગામની અંદર ચાર પાંચ દુકાનો આવેલી છે. હર રવિવાર કો ગામમાં બડા બાજાર લગતા હૈ કે હરેક રવિવારે શું છે ગામની અંદર ખૂબ એવી મોટી બજાર ભરાય છે. ગામમાં પશુઓ કી સંખ્યા ભી અચ્છી હૈ કે ગામની અંદર પશુ પક્ષીઓની અને પાલતુ પ્રાણીઓની સંખ્યા પણ ખૂબ જ સારી એવી છે. કુછ સબ્જિયા તથા દૂધ સહકારી સમિતિ દ્વારા શહેરોમાં બિકને કે લીએ લે ભેજા જાતા હૈ કે ઘણી આપણે શું કરીએ કે અમુક સબ્જીયા એટલે અમુક શાકભાજી અને દૂધો સમિતિમાં આપી દે છે અને એ સમિતિમાં જે દૂધ અને શાકભાજી ભેગું થયું હોય એ ક્યાં વેચવા માટે આવે છે શહેરોની અંદર આવે છે. હવે આપણે છેલ્લો નાનો અમથો ટોપિક છે પેરેગ્રાફ તે જોઈ લઈએ. કારગિલ કે યુદ્ધમાં गांव का जवान शहीद हो गया था. जे शहीद गांव युद्ध नी अंदर जेमनु मृत्यु था एमने आपणे मृत्युने पण शुं कहीए छीए शहीद कहीए छीए के जेमने पोताना देश माटे पोताने માતૃભૂમિ માટે પોતાનો જીવને પણ ત્યાગી દીધો હોય તો આપણે એમને શું કહીશું શહીદ થઈ ગયેલા હતા. ઇસે મેરે ગાંવ કા ગૌરવ બઢ ગયા કે આના કારણે મારા ગામનું ગૌરવ છે એ વધી ગયું. સચમુચ ખરેખર રામપુર એક આદર્શ ગાંવ હે. સાચે જ ખરેખર રામપુર છે એક આદર્શ ગાંવ ગણાય છે. આપણે હજી એક વખત નજર નાખી દઈએ કે મેરા ગાંવ પવિત્ર ગોદાવરી નદી કે તટ પર બસા હુઆ હૈ. મેરે ગાંવ કે ચારો ઓર હરિયાલી હૈ. મેરે ગાંવ કા નામ રામપુર હૈ કે મારું ગામ છે એ ગોદાવરી નદીના કિનારે વસેલું છે. મારા ગામની ચારે બાજુએ હરિયાળીઓ છે અને મારું ગામનું નામ શું છે રામપુર છે. આઝાદી કે બાદ મેરે ગામને બહુ જ તરક્કી કી છે કે આઝાદીના સમય પછી મારા ગામે ખૂબ જ એવી સારી એવી તરક્કી કરેલી છે. ગાંવ કે દક્ષિણ હિસ્સે મેં પંચાયત ઘર કે પાસે પુસ્તકાલય ઓર વાચનાલય હૈ કે ગામની દક્ષિણ દિશાએ પંચાયત ઘરની બાજુમાં પુસ્તકાલય અને વાચનાલય બંને આવેલા છે. મેરે ગામમાં બહુત પુરાના ઓર પ્રસિદ્ધ ગાંવ રામ મંદિર હૈ કે મારા ગામની અંદર ખૂબ જૂનું અને પ્રસિદ્ધ રામ મંદિર આવેલું છે. સુબહ શામ આરતી કે સમય બહુત ભીડ હોતી હૈ કે સવારે અને સાંજે આરતીના સમયે ખૂબ જ સારી એવી ભીડ હોય છે. રામનવમી કે અવસર પર મંદિર કે પાસ ભારી મેળા હોતા હૈ કે રામનવમીના અવસર પર મંદિરની બાજુમાં ખૂબ જ એવો સારો એવો મેળો ભરાયેલો હોય છે કે જ્યાં ખૂબ જ ભીડ હોય છે. મેરે ગામમાં લગભગ 2000 લોકોની આબાદી હૈ કે મારા ગામની અંદર લગભગ 2000 લોકો રહે છે. ઉનમાં જ્યાદાતર લોક કિસાન કે એમાં મોટા ભાગના લોકો કેવા છે કિસાન છે. ઉનકે અલાવા ગામમાં લુહાર કુંભાર બઢઈ દરજી ધોબી નાય આદિ ભી રહેતે હૈ કે એનાથી અલાવા કેટલે કિસાન છે અને કિસાનથી બીજા લોકો કોણ કોણ છે તો કે કુંભાર ધોબી કલાય દરજી નાય વો સબ રહેતે હૈ. ગાંવ કે લોક બહુ સીધે સાધે ઓર મહેનતી હૈ કે ગામના લોકો છે એ ખૂબ જ સાદા અને સીધા છે અને મહેનતુ પણ ખૂબ જ છે.
वे आज भी पुराने रीति रिवाजों को मानते हैं कि ते आजे पन जूना रीति रिवाजों ने माने छे, फिर भी उनके विचार प्रगतिशील है। तो पन एमना विचारों के वा छे प्रगतिशील छे। रामपुर गांव में एक प्राथमिक शाला है। गांव में एक छोटा सा अस्पताल है कि रामपुर गांव ने अंदर एक प्राथमिक शाला आवेली छे अने गांव ने अंदर नानो एवो अस्पताल एटले के हॉस्पिटल पन आवेलो छे। वहां गांव के मरीजों का बहुत कम पैसों में इलाज किया जाता है कि त्या गामनी अंदर शूँ हॉस्पिटल अंदर शूँ थाय कि मरीजों ने छे खूबज ओछा प्रमाण पैसा में इलाज सारो एवो इलाज करी आपे छे। गांव में चार पांच दुकान है कि गामनी अंदर कितनी दुकानों छे, चार पांच दुकानों छे। हर रविवार को गांव में बड़ा सा बाजार लगता है कि हर एक रविवार गामनी अंदर खूब मोटी एवी बाजार लगे छे। एटले शू थाय बाजार लगने एटले કે ત્યાં બીજા ગામના લોકો પણ ત્યાં વેચવા માટે આવે છે અને આ ગામના લોકો પછી જે વસ્તુ જરૂરિયાત જોતી હોય એ લોકો ખરીદી કરે છે। ગામ મે પશુઓ કી સંખ્યા ભી અચ્છી હે કે ગામની અંદર પશુઓની સંખ્યા પણ સારી એવી છે। કુછ સબ્જીયા ઓર દૂધ સહકારી સમિતિ દ્વારા શહેરો મે બિકીને કે લિયે ભેજા જાતા હે કે શું છે કે અમુક સમિતિની અંદર દૂધ અને શાકભાજીનો જે ખેડૂતો છે એ શાકભાજીને એનું જ તેનું વાવેતર કરવાના છે તો એ શાકભાજી અને દૂધ છે એ સહકારી સમિતિની અંદર આપી દે છે અને એ લોકો શું કરે છે શહેરોની અંદર વેચવા માટે લાવે છે। કારગિલ કે યુદ્ધમાં ગાંવ કા જવાન શહીદ હો ગયા થા કે કારગિલ યુદ્ધ થયું હતું ત્યારે એક આ ગામનો એક જવાન છે એમાં શહીદ થઈ ગયો હતો। इसमें मेरे गांव का गौरव बढ़ता है कि इससे आना गामनु छे नाम रोशन थाय छे गौरव वधी जाय छे। सचमुच रामपुर एक आदर्श गांव है। साचे ज रामपुर अमारु जे गाम छे ए खूब ज आदर्श गाम छे। तो आ हतो आपड़ा मेरा गांव निबंध हतो ए अहींया पूरो थाय छे। होमवर्क नी अंदर तमारे सारा एवा अक्षरे लखवानु रहेशे। जेवी रीते आगळनो टॉपिक तमे लख्यो छे एज प्रमाणे आपणे आ टॉपिक पण लखवानो छे। अहींया आपणो टॉपिक पूर्ण थाय छे। Thank you.